બાઇબલ દર્શન પાઠ સો ફિલિપી આ પાઠમાં આપણે ફિલિપીના ધર્મસંગ પર પાઉલે લખેલા પત્રનો અભ્યાસ કરીશું પ્રેરણાદાયી કડી અધ્યાય ચાર કડી તીર મારામાં બળ પ્રેરનારને પ્રતાપે હું સર્વ કાંઈ કરી શકું છું ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં મહાન સમ્રાટ આલેક્ઝાન્ડર પિતા ફિલિપ એમનું નામ ગ્રીસ દેશના મકદોનિયા પ્રાંતમાં આવેલા એક શહેરનું નવ નિર્માણ કરે છે આ નવ નિર્માણ કરેલા શહેરને એ પોતાના નામ પરથી નામ આપે છે ફિલિપી આ શહેરમાં પાઉલે શુભ સંદેશનો પ્રચાર કર્યો છે પ્રેષિતોના ચરિતોમાં આપણે આ વાંચી શકીએ સોળમો અધ્યાય અને એની કડીથી કડીમાં આ વર્ણન આપવામાં આવ્યું છે પાઉલે કરીન્થના ધર્મસંઘ પર પહેલો પત્ર લખ્યો એ પછી અને કરીન્થના ધર્મસંઘ પર બીજો પત્ર લખે એ પહેલા આ ગાળામાં પાઉલ ને કેદ ખાનામાં પૂરવામાં આવ્યો હવે એને જે જે યાતના યાતના એનું વર્ણન એ બે કરી લખે છે આપણે એ જરા સાંભળીએ બે કરિંથ એનો પહેલો અધ્યાય અને એની

એવા કચડાઈ ગયા હતા કે અમે જીવવાની આશા સુદ્ધ છોડી દીધી હતી અરે અમને એમ જ થયું હતું કે અમને મોતની સજા પરમાભાઈ ગઈ છે આ એટલા માટે થયું કે અમે પોતાની ઉપર નહીં પણ મરેલાને સજીવન કરનાર ઈશ્વર ઉપર આધાર રાખતા થઈએ તેણે અમને ભયંકર મોતમાંથી માંથી ઉગારી લીધા અને ઉગારી લેશે અમે તો એના ઉપર આશા રાખીને બેઠા છીએ કે હજી પણ તે અમને ઉગારશે એટલે આ ગાળો ઈસવીસન ચોપન થી ઈસવીસન સત્તાવન વચ્ચે અને કેદખાનામાં છે ફિલિપીમાં તે વખતે આ ફિલિપી વાસીઓ શુભેચ્છા પાઠવવા પાઉલને કંઈક મદદરૂપ થઈ શકાય એ માટે ફંડ ફાળો ઉઘરાવીને પાઉલ ઉપર મોકલવા અપાફ્રો દી નામના એક ભાઈને કહે છે જા કેદખાનામાં પાઉલ પાસે જા અને આ ફાળો આપજે અને મદદરૂપ થજે અમારી શુભેચ્છા પણ પાઠવજે પાઉલ ગદગદ થઈ ગયા અને પછી આભાર માનવો છે આ ફિલિપી વાસીઓનો અને એ આભાર માનવા માટે એ આ પત્ર લખે છે લખે છે ફિલિપીના કેદખાનામાંથી લખે છે ઈસવીસન ચોપન અને સત્તાવન વચ્ચે આ પત્રમાં આપણે પાઉલનું હૃદય જોઈ શકીશું કેટલો બધો પ્રેમ કરે છે છે આ ચાર અધ્યાયો અધ્યાય સૌથી પહેલો મુદ્દો આ ફિલિપી વાસીઓ માટે આભારના શબ્દો તમારો કેટલો આભાર માનું મારા ભાઈઓ પાઉલ કહે છે મે જે દિવસથી શુભ સંદેશનો પ્રચાર કરવાનું શરૂ કર્યું છે તે દિવસથી માંડીને આ હું લખી રહ્યો છું ને પત્ર ત્યાં સુધી મારા શુભ સંદેશના પ્રચારના કાર્યમાં તમારો સાથ તમે મને સાથ આપતા જ રહ્યા છો અમારું પહેલું કારણ તમારો આભાર માનવાનું અને મારું બીજું કારણ હું કારાવાસમાં હોઉં કે હું ત્યાં જાહેરમાં હોઉં શુભ સંદેશનો બચાવ કરતો હોઉં કે શુભ સંદેશનું સમર્થન કરતો હોઉં તમારો સાથ અકબંધ આભાર 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 માને છે સૌથી પહેલો અને પછી કે છે મારે તમારે માટે પ્રાર્થના કરવી છે કે પ્રભુ તમારા પ્રેમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહે તમને જ્ઞાન આપે તમને વિવેક બુદ્ધિ આપે કે જેથી તમે સારું શું 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 પારખી શકો અને માત્ર સારું અને સારું જ કરો જેથી ઈસુ બીજી વાર આવે ને ત્યારે તમે નિર્દોષ અને નિષ્કલંક રહી શકો એટલે ફિલિપી વાસીઓનો આભાર માન્યા પછી એમને માટે પ્રાર્થના કરે છે હવે એ આગળ વધે છે અને ત્રીજો મુદ્દો કે છે જુઓ આ યાતનાઓ હું જે સહન કરું છું ને એ નકામી નથી જતી હો એના ફાયદા થાય છે પછી દાખલો આપે છે આ રાજમેલના રક્ષક દળને ખબર પડી કે હું કોને માટે કારાવાસ ભોગવી રહ્યો છું ઈસુને માટે જુઓને એમને ખબર પડી અને મારી યાતનાને કારણે આ ધર્મ સંઘના સભ્યોમાં એમની શ્રદ્ધામાં એમની હિંમતમાં એટલો તો વધારો થયો છે હવે કોઈને ડર નથી ઈસુ વિશે બોલવાનું કે ઈસુને અનુસરવાનું ના બિલકુલ ડર નથી એટલે મારી યાતના નકામી નથી ગઈ ચોથો મુદ્દો એ કહે છે કેટલાક લોકો પ્રેમથી પ્રેરાઈને શુભ સંદેશનો પ્રચાર કરે છે તો કેટલાક લોકો ચડસા ચડસીથી મને તો સંતોષ છે પ્રેમથી પ્રેરાઈને શુભ સંદેશનો પ્રચાર કરો કે ચડસા ચરસી થી શુભ સંદેશનો પ્રચાર થઈ રહ્યો છે હવે એ પાંચમા મુદ્દા પર આવે છે પાઉલને દેહાંત દંડ થયો છે આપણે બે કરિંથમાં વાંચ્યું દેહાંત દંડ થયો છે અને છતાં આશા રાખે છે હું છૂટવાનો છું હું મુક્ત થવાનો છું હું બહાર આવવાનો છું કેમ ફિલિપી વાસીઓ તમે મારે માટે પ્રાર્થના કરો છો અને પવિત્ર આત્માની મારા પર કૃપા છે પાઉલને મરવાની બીક નથી મૃત્યુનો ડર નથી જુઓને એ પહેલા અધ્યાયની એકવીસમી કડીમાં આ રીતે લખે છે મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું એટલે લાભ એટલે જો મને મૃત્યુ મળે તો હું ઈસુના સાનિધ્યમાં પ્રવેશી જઈશ જો હું જીવતો રહીશ તો વધુ કામ કરી શકીશ એટલે ઈચ્છા છે જીવતા રહેવાની પણ તૈયાર છું મરવા માટે પણ કૌંસમાં કહું છું પત્રમાં નથી ઇગ્નાસ લોયોલા આને કહે છે ઇન્ડિફરન્સ ગુજરાતી શબ્દ કહું નિસ્પૃહતા લોયોલાના ઇગ્નાસ કે છે લાંબુ જીવન ટૂંકું જીવન અહી પાઉલ પણ મરવું તૈયાર તૈયાર છું છું જીવવું તો વધુ કામ કરી શકીશ આટલું કીધા પછી એ હવે છેલ્લા મુદ્દા પર આવે છે તમને આગ્રહ કરું છું ફિલિપી એક મન એક જીવ બની જાઓ અને શુભ સંદેશના પ્રચાર ખાતર રહો આમ પહેલો અધ્યાય પૂરો થાય છે બીજા અધ્યાયમાં થોડી થિયોલોજી થોડી ઊંડી ધર્મવિદ્યા ફિલિપીવાસીઓ ફિલિપી તમને ઈસુના પ્રેમમાં કશુંક સ્પર્શે ખરું કશુંક ગમે છે ખરું તમને ઈસુના પ્રેમની કશીક અસર થાય છે જો થતી હોય ને તો મારે તમને સલાહ આપવી છે એટલે બીજો અધ્યાય અને એની બીજી કડીથી પાંચમી કડીમાં એ ફિલિપી વાસીઓને સલાહ આપે છે પ્રભુ ઈસુના જો પ્રેમની એમને અસર થતી હોય તો મારો આનંદ પૂરો કરો એક વિચાર ના થાવ એક પ્રેમ સૂત્રે બંધાવ એક જીવ બનો અને એક ભાવના સેવો ચડસા ચડસી કે મિથ્યાભિમાનથી થી કશું કરશો નહીં પણ નમ્રતા પૂર્વક બીજાને તમારા કરતા ચડિયાતા ગણજો તમારામાંના દરેકે પોતાનો સ્વાર્થ ન જોતા બીજાનું હિત જોવું તમે એકબીજા પ્રત્યે ખ્રિસ્ત ઈસુમાં હતી તેવી ભાવના રાખો અને પછી એક ગીત ટાંકે છે પાઉલ આ ગીતમાં ઈસુની ઓળખ કરાવે છે ઈસુ પ્રભુ છે પ્રભુ શૂન્ય બને છે દિવ્ય માનવી માનવી બને છે અને પણ ઈસુલ આજ્ઞા સ્વીકારનાર અને પાડનાર દાસ અને એ ઈસુ માનવ બનેલા ઈસુ એવા તો આજ્ઞાધીન બન્યા કે એમણે મૃત્યુને સ્વીકાર્યું બધ સ્તંભ પરના મૃત્યુને તો શું થયું એમને સર્વોચ્ચ સ્થાને સ્થાપવામાં આવ્યા છે કે સૌ કોઈ એમનું નામ સાંભળે અને દંડવત કરે આ ગીત ટાંકીને પાઉલ ફિલિપી વાસીઓને કહે છે જો હવે તમે પણ કોઈ પણ જાતના બળબડાટ કર્યા વિના કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના ચાલો મંડી પડો એટલે ઈસુના પ્રેમમાં તમને કશું ગમ્યું તો જુઓ આ હતા ઈસુ જીવો એ પ્રમાણે હવે આ બીજા અધ્યાયમાં પાઉલ બે પાત્રોને લાવે છે એક પાત્ર તીમોથી પાઉલ ફિલિપી વાસીઓને છે મારે તમારે ત્યાં તીમુથીને મોકલવો છે કે જેથી તીમોથી તમારા સમાચાર મને આપતો રહે અને તમારા સમાચાર જાણવાનો મને ખૂબ આનંદ થશે હવે ફિલિપીવાસીઓ તીમુથીને ઓળખે ના ઓળખે તો ચાલો પાઉલ ઓળખ કરાવે છે તીમોથી જે મને તમારી ચિંતા છે ને મને તમારા પ્રત્યે પ્રેમ છે ને બસ તમારા પ્રત્યે એટલી જ ચિંતા એટલો જ પ્રેમ ધરાવનાર ભાઈ છે બહુ નીવડેલો સેવક છે હ અને આ શુભ સંદેશના કાર્યમાં મારો સહકાર્યકર પણ મારા પુત્ર જેવો જ એને હું તમારે ત્યાં મોકલીશ જેથી આપણે સંપર્કમાં રહીએ એ મને તમારા સમાચાર આપતો જ રહેશે બીજું પાત્ર તમારો આભાર તમે અપાફ્રોદિત મારી સાથે રહેવા મોકલ્યો છે ખૂબ ખૂબ કામનો છે પણ એક વસ્તુ કહું એ તમારા વિરહમાં જુર્યા કરે છે તમને યાદ કર્યા કરે છે તમે છો જ એવા તમે એટલા પ્રેમાળ છો ને એટલે તમારા વિરહ મજૂરે છે અને એને જોઈને મને દુઃખ લાગે છે વળી એ હમણાં જ બીમારીમાંથી બહાર આવ્યો લગભગ મોતના મુખમાંથી બચી ગયો એટલે મારી ઈચ્છા છે કે એને હું તમારી પાસે પાછો મોકલું આવી મારી યોજના છે એટલે બીજા અધ્યાયમાં ઈસુની વાત તો કરી જ પણ અને અપાફ્રોદિતસને પણ ફિલિપી વાસીઓ સમક્ષ રજૂ કરે છે ત્રીજા અધ્યાયમાં પાઉલ કહે છે ફિલિપી વાસીઓ એક ચેતવણી આપું છું આ સુન્નત કરાવનાર આગ્રહીઓ આવે ને ના સાંભળશો એમને સુન્નત કરાવવામાં ખૂબ રસ છે એમની વાત ના સાંભળશો હવે જો તમારે બાહ્ય વસ્તુઓ ઉપર આધાર રાખીને કોઈકની વિશ્વસનીયતા સ્વીકારવી હોય કોઈકની ક્રેડિબિલિટી સ્વીકારવી હોય તો ચાલો હું મારી પોતાની ક્રેડિબિલિટી જાહેર કરું છું પણ બાહ્ય વસ્તુઓ છે અને એટલે એ ત્રીજા અધ્યાયમાં પોતાની વિશ્વસનીયતા બાહ્ય વસ્તુઓ પર આધાર રાખીને છે ત્રીજો અધ્યાય એની પાંચમી અને છઠ્ઠી કડી આમ તો એ આત્મકથાનો ટુકડો છે પણ આપણે માટે આ બે કડી પૂરતી છે ત્રીજો અધ્યાય અને એની પાંચમી અને છઠ્ઠી કડી આઠમે દિવસે મારી સુન્નત થઈ હતી હું ઇઝરાયેલની પ્રજામાં બિનિયામીન કુળમાં જન્મેલો હતો હિબ્રુથી હિબ્રુને પેટે જન્મેલો હતો શાસ્ત્ર પાલનની દ્રષ્ટિએ હું ફરોશી હતો ધગશની બાબતમાં જુબો તો હું ધર્મસંગને રંજાડનાર હતો અને નિયમ સંહિતામાં બતાવેલ પુણ્યની વાત કરીએ તો મારામાં એટલે આત્મકથાનો ટુકડો છે પણ પેલો જુઓ હું પણ છું અને હું તમને કહું છું આ સુન્નત કરાવનાર આગ્રહીઓ આવે ને ના પાડી દેજો હવે બહુ નમ્રતાથી પાઉલ કહે છે પણ આ બધી બાહ્ય વસ્તુઓને ઈસુની આગળ હું તો કચરો જ લેખું છું એ બધું કચરો છે એની કોઈ વેલ્યુ નથી મારે તો ફક્ત ઈસુને જાણવા છે ઈસુનો અનુભવ કરવો છે ઈસુનો સાક્ષાત્કાર કરવો છે કારણ કે મારો કબજો લીધો છે ઈસુએ મને પકડ્યો છે કોઈ કંઈક ધ્યેય માટે હું તો ભાઈ દોડું છું પાછળ જે હોય ને એ બધું ભૂલી જાઉં છું ફક્ત ધ્યેય ઉપર જ દ્રષ્ટિ માંડેલી રાખું છું અને પછી દોડ્યા કરું છું એટલે મને આ બધામાં રસ નથી આ બધું તો કચરો થઈ ગયું છે માત્ર ઈસુ અને ઈસુએ મારો કબજો લીધો છે જે ધ્યેય માટે એ ધ્યેય પ્રાપ્ત કરવો છે પાઉલ એક નિષ્ઠ ઈસુમય હવે પાઉલ થોડી સલાહ આપે છે ફિલિપી વાસીઓને એટલે તમને કહું ભાઈઓ મારું અનુકરણ કરજો હું જે રીતે જીવું છું ને એ રીતે જીવું છું ઈસુમય બનવા પ્રયત્ન કરજો અને જુઓ તમે કેટલાક વિનાશના માર્ગે જતા હો ને એવું મને લાગી રહ્યું છે એટલે કહું છું આપણું મૂળ વતન સ્વર્ગ છે સ્વર્ગમાંથી ઈસુ બીજી વાર આવવાના છે અને એ બીજી વાર આવે ત્યારે આપણે બધા નિર્દોષ અને નિષ્કલંક હોવા જોઈએ માટે ઈ સુમય મારું અનુકરણ કરજો હું જે રીતે જીવું છું તમે પણ જીવજો ચોથા અધ્યાયમાં પાઉલ પહેલી વાત કરે છે બે બહેનોને કંઈક મતભેદ છે જુઓ એ બહેનોના નામ ત્યાં આપેલા છે આપણે ચોથા અધ્યાયની બીજી કડી વાંચીએ તો હું યુવદીયાને અને યુવદિયા અને સુનથુ ખે આ બે બહેનો છે એ બેને વિનંતી કરું છું કે પ્રભુને ખાતર તેઓ મતભેદો ભૂલી જાય એટલે સારી સલાહ આપે છે પણ જો કેટલી વ્યક્તિગત સલાહ છે નામ જાણે છે બેની વચ્ચે કઈ ખતરાક છે એ પણ જાણે છે હવે આગળ વધતા પાઉલ બીજી વાત કરે છે કે તમે બધા આનંદમાં રહો ચિંતા મુક્ત રહો બસ આનંદ ચિંતા ના કરશો જીવો આનંદ થી જીવો મેં એક બહુ સરસ સૂત્ર સાંભળ્યું કોઈકનું છે મને ખબર નથી આ પાઠમાં નથી આવતું મન ભરીને જીવો મનમાં ના જીવો મન ભરીને જીવો મનમાં ભરીને ના જીવો મને ગમી ગયું બસ જીવો આનંદથી જીવો ચિંતા મુક્ત જીવો ચોથા અધ્યાયમાં પાઉલ બીજો મુદ્દો કે છે તમે હંમેશા મારી ચિંતા કરો છો મને કરો છો મને જે કંઈ જરૂરિયાત છે એ પૂરી પાડો છો પણ એક વસ્તુ કહું ફિલિપી વાસીઓ હવે હું એવી અવસ્થાએ પહોંચ્યો છું ને કે મને તંગીમાં અને તવંગરીમાં રહેતા આવડે છે હું કોઈ પણ સ્થિતિમાં રહી શકું છું આપણે પાઉલના જ શબ્દો સાંભળીએ આપણને ચોથા અધ્યાયમાં એ મળશે ચોથા અધ્યાયની આપણે અગિયારમી કરી કોઈ પણ હાલતમાં પોતાના પગ ઉપર ઊભા રહેતા હું શીખેલું છું બારમી કડી તંગી અને તવંગરી બંનેમાં રહેતા મને આવડે છે હર હાલતમાં સુખ સાહેબીમાં ને ભૂખમરામાં તવંગરીમાં અને ગરીબીમાં રહેવાની મને દીક્ષા મળેલી છે અને પછી એક મોટી શ્રદ્ધાનો એકરાર કરે છે જેને હું આ પાઠની પ્રેરણાદાયી કડી કહું છું મારામાં બળ પ્રેરનારને પ્રતાપે હું સર્વ કાંઈ કરી શકું છું તેરમી કડી ચોથો અધ્યાય તેરમી કડી આટલું કીધા પછી ત્રીજો અને છેલ્લો મુદ્દો ચોથા અધ્યાયનો ઓ ફિલિપી વાસીઓ તમે મને બહુ મદદ કરી છે મેં શરૂ કર્યું મારું શુભ સંદેશનું કાર્ય એ પ્રારંભના કાળમાં પણ તમે મને આર્થિક મદદ કરી હું જ્યારે થેસોલોનિકામાં હતો ત્યારે પણ તમે બે વાર મદદ મોકલી અત્યારે આ અપ્પા ફ્રોદિતસને ફંડ ફાળો લઈને મોકલ્યો હતો કેટલો આભાર માનું તમારો તમારો ખૂબ આભાર માનું છું અને તમારે માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને પૂરું પાડે તમારે જેની જરૂર છે પ્રભુ પૂરું પાડે કારણ કે તમે મને પૂરું પાડ્યું છે અને આવા ખૂબ પ્રેમાળ શબ્દોથી પાઉલ પોતાનો પત્ર પૂરો કરે છે આપણે ફક્ત છેલ્લી વિદાય સાંભળીને આ પત્રને પૂરો કરીએ ચોથો અધ્યાય ત્રેવીસમી કડી તમારા આત્મા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા ઉતરો thank <laughs> you